नमस्कार, आपनु स्वागत छे गुजरात तक में। आज आपणे वात करीशुं आम आदमी पार्टी लोकसभानी तैयारीओने लईने। आजे आम आदमी पार्टीना सांसद संजय सिंह गुजरातना प्रवासे छे अने तेमणे मोटो दावो कर्यो छे। तेमणे कह्युं छे के इंडिया गठबंधन हेठळ कोंग्रेस अने आम आदमी पार्टी जे पण नक्की थशे ते प्रमाणे भेगा मळी अने गुजरातमां चूंटणी लड़शे अने भाजपने हरावशे। एक तरफ भाजप द्वारा सतत वात करवामां आवी रही छे हेट्रिक करवानी, कारण के प्रधानमंत्री नरेन्द्र मोदी अने केन्द्रीय गृहमंत्री अमित शाहनुं आ होम स्टेट छे अने त्यां भाजप दावो करी रह्युं छे सतत त्रीजी वखत 26 માંથી 26 तमाम लोकसभा बैठकों जीतवी छे भाजपने। अने तेनी सामे हवे आम आदमी पार्टीना सांसद संजय सिंहनुं मोटुं निवेदन सामे आव्युं छे। तेमणे कह्युं छे के अमे भाजपने हरावीशुं, गुजरातनी अंदर इंडिया गठबंधन हेठळ जे पण सीटो नक्की थशे ते सीटो पर पूरी ताकतथी लड़ीशुं अने भाजपने અહીંયા હરાવવાનો પ્રયાસ થશે અને ભાજપને હરાવવાનો દાવો પણ તેમણે કરી દીધો છે। બહુ મોટી વાત તેમણે એટલા માટે કહી છે કારણ કે ભાજપનું ગઢ રહ્યું છે ગુજરાત। સતત ગુજરાતની અંદર ભાજપને ભવ્ય જીત મળતી રહી છે। છેલ્લા 30 વર્ષ કરતાં વધુ સમયથી ભાજપનું દબદબો ગુજરાતની અંદર રહ્યો છે। વિધાનસભાની ચૂંટણીઓમાં સતત જીત મળી છે। 2022 ચૂંટણીમાં 156 રેકોર્ડ બ્રેક બેઠકો સાથે ભાજપે સત્તા હાંસલ કરી છે અને હવે જેના કારણે ભાજપનો ઉત્સાહ અને ભાજપનો જોર પણ જે છે વધુ દેખાઈ રહ્યું છે। નરેન્દ્ર મોદી જે પ્રધાનમંત્રી છે દેશના, તેમના ગૃહ રાજ્ય હોવાના કારણે ભાજપ સતત એવું માનતું આવ્યું છે કે ગુજરાતીઓ હંમેશા ભાજપની સાથે રહ્યા છે। પ્રધાનમંત્રી મોદીના ચહેરા ઉપર ગુજરાત હંમેશા મત આપતું રહ્યું છે અને એટલે આ વખતે પણ સતત ત્રીજી વાર 2014 અને 2019 બાદ 2024માં પણ ગુજરાત ભાજપને તમામ 26-26 બેઠકો ઉપર ભવ્ય જીત આપશે અને એટલા માટે ભાજપે તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે। તમામ રીતે રણનીતિ ગોઠવવામાં આવી રહી છે। જે ચહેરાઓ બદલવાના છે અથવા તો જે ચહેરાઓને ટિકિટ આપવામાં આવવાની છે તેમને કહેવાય પણ ગયું છે કે તેઓ ચૂંટણી લડવાની શરૂઆત તૈયારીઓ કરી દે અને તેઓ પોતાનું કામ ત્યાં ચાલુ રાખે। જે લોકોનું કામ નબળું હતું તે લોકોને પણ સૂચના આપી દેવામાં આવે છે કે તમારું કામ નબળું છે અને જે જગ્યા ઉપર ચહેરા બદલવાની જરૂર છે ત્યાં ચહેરાઓ શોધવાની પણ કવાયત ભાજપ કરી રહ્યું છે। તો તેની સામે હવે આમ આદમી પાર્ટીના વધુ એક મોટા નેતાએ કહ્યું કે અમે ઇન્ડિયા ગઠબંધન હેઠળ લડીશું અને જે પ્રમાણે સીટો નક્કી થાય તે સીટો નક્કી થયા પ્રમાણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન ગુજરાતમાં લડશે। સામાન્ય રીતે જોવા જઈએ તો આમ આદમી પાર્ટીને અહીંયા 14% વોટ જે મત મળ્યા હતા, 41 લાખ કુલ મત મળ્યા હતા અને 5 વિધાનસભા બેઠકો મળી હતી। તે પ્રમાણે આમ આદમી પાર્ટી વધુ લોકસભા બેઠક ઉપર દાવો કરી શકે તેમ નથી, કારણ કે લોકસભાની એક બેઠકની અંદર 7 વિધાનસભા આવે છે। તો જે 5 વિધાનસભા આમ આદમી પાર્ટી જીતી છે તે પ્રમાણે તે એક લોકસભા બેઠક માટે પણ દાવો કરી શકે તેમ નથી। પણ તેમ છતાં આમ આદમી પાર્ટીએ તૈયારીઓ ચાલુ કરી છે કે આદિવાસી વિસ્તારોની અંદર આમ આદમી પાર્ટી બીજા નંબર ઉપર રહી હતી, તેના કારણે આ વિસ્તારોવાળી જે સીટો છે લોકસભાની, જે આદિવાસી બહુલ ક્ષેત્રોવાળી સીટો છે, ત્યાં આમ આદમી પાર્ટી પોતાનો દાવો ઠોકી શકે છે। તે સિવાય ભાવનગર લોકસભા સીટ એવી છે કે જ્યાં આમ આદમી પાર્ટીના 2 ધારાસભ્યો છે, તો તે સીટ ઉપર પણ આમ આદમી પાર્ટી જે છે પોતાનો દાવો કરી શકે છે। અને જામનગર લોકસભા સીટ ઉપર કે જ્યાંથી વિધાનસભામાં ખુદ જે પ્રદેશ અધ્યક્ષ યશુદાન ગઢવી તેઓ પણ લડ્યા હતા ખંભાળિયા બેઠક ઉપર, અને ત્યાં જામનગર જિલ્લામાં એક સીટ આવી હતી આમ આદમી પાર્ટીને, તે જગ્યા ઉપર પણ આમ આદમી પાર્ટી પોતાનો દાવો કરી શકે છે। એટલે આમ આદમી પાર્ટીએ પોતાની તૈયારીઓ શરૂ કરી છે અને હવે તેમના રાષ્ટ્રનેતા એક મહત્વનું નિવેદન આપ્યું છે કે ગઠબંધન હેઠળ નક્કી થશે તે ફોર્મ્યુલા પ્રમાણે લડીશું અને અહીંયા ભાજપને હરાવીશું। તો શું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભેગા મળશે? તો ભાજપ માટે કોઈ પડકાર સર્જી શકશે? કારણ કે એક તરફ ભાજપના પ્રદેશ અધ્યક્ષ દાવો કરી રહ્યા છે અને કાર્યકરોને ટાર્ગેટ આપી રહ્યા છે કે દરેક બેઠક ઉપર 5 લાખથી વધુની લીડ જોઈએ અને જે પણ વિપક્ષમાં આવે તેની ડિપોઝિટ જપ્ત થવી જોઈએ ઉમેદવારની, તે પ્રકારનો માહોલ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને તે પ્રકારની રણનીતિ સાથે ભાજપ કામ કરી રહ્યું છે। ત્યારે આમ આદમી પાર્ટી એવું કયું જાદુ ચલાવશે અથવા તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ભેગા થવાથી એવું શું થશે કે તેઓ ભાજપની હેટ્રિકને રોકી શકશે? ભાજપની હેટ્રિકને રોકવી ગુજરાતની અંદર મુશ્કેલ માનવામાં આવી રહ્યું છે અને લગભગ અશક્ય પણ માનવામાં આવી રહ્યું છે, કારણ કે જે પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર ગુજરાતીઓ મત આપે છે અને પ્રધાનમંત્રીના ચહેરા ઉપર સતત વિશ્વાસ ગુજરાતે દાખવ્યો છે તે જોતાં આ મુશ્કેલ લાગે છે। પણ આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રનેતા અને સાંસદ સંજય સિંહે જે પ્રમાણે દાવો કર્યો છે તે પ્રમાણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું જે ગઠબંધન છે તે ભાજપને ભારે પડશે તેવો દાવો કરવામાં આવ્યો છે અને ભાજપને હરાવવાનો પણ દાવો તેમણે કરી દીધો છે। કેટલી સીટો ઉપર હરાવશે તે આંકડો સ્પષ્ટ નથી કર્યો, પણ તેઓ સ્પષ્ટ કરી રહ્યા છે કે અમે કેટલીક સીટો ઉપર તેમને હરાવીશું। અહીંયાથી એક સીટ પણ જો હરાવવામાં આવે છે તો તે ખૂબ મોટી વાત થઈ જાય છે ગુજરાતની અંદર, અને એટલા માટે તેમનો આ દાવો ખૂબ મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે। ત્યારે હવે એ જોવાનું રહેશે કે શું જે પ્રમાણે દાવાઓ કરવામાં આવી રહ્યા છે તે પ્રમાણે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થશે અને કેટલી સીટો ઉપર આમ આદમી પાર્ટીને કોંગ્રેસ જે છે બેઠકો આપશે લોકસભાની અંદર ગુજરાતમાં,
તેના આધારે આગળનું ચિત્ર સ્પષ્ટ થશે। અત્યારે સમાચારમાં બસ આટલું જ। ગુજરાત અને દેશ વિશે વધુ સમાચારમાં જોતા રહો ગુજરાત તક।